सहजानंद स्वामी महाराज जनी जय। श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री घनश्याम महाराज जनी जय। श्री स्वामी नारायण भगवान अननी जय। श्री सूर्य नारायण
देवनि जय श्री उमापति महदेवनि जय श्री विघ्न विनायक देवनि जय श्री काष्ठभञ्जन देवनि जय Hari Sarvavataram Dataram Bhukti Mukti Pradayakam Vandeham Sveshtadevam Tam Hari Krushnam Manoharam Om Sri Swaminarayanaya Namo Namah Shri Ganeshyamaya Neelakanthaya Namo Namah Shri Sahajananda Swaminay Namo Namah Bolo Shri Swaminarayana Bhagavan Shri Ganeshyamaharajani Shri Hari Krishna Maharajani Jai Nijasiyasanma Virajman Bhagavan Shri Swaminarayana Mahaprabhuna Shri Charanoma Vandana Pranam Kari Sarve Pujaniya Santone Vandana Kari Ne Vala Vala Sarve Bhakta Jarone Premane Bhav Purak Jai Swaminarayana Shri Ji Maharaj પોતાના ભક્તજનોને દર્શન આપી અને તેની ભૂલને ભગવાન શ્રીહરિ ઓળખાવે છે. પ્રતાપ એટલો પ્રબળ છે કે ભગવાન તો ભક્તનું કલ્યાણ કરે પણ ભક્તના માધ્યમથી બીજા ભક્તનું પણ શ્રેય થતું હોય, કલ્યાણ થતું હોય છે. વાત જોતા હતા આપણે ગામ બંદરાના જાડેજા લાખાજીની. જાડેજા પરિવારની અંદર એક કુળની અંદર લાખાજી જેવા ભક્ત થયા. ભગવાન શ્રીહરિનું ભજન કરતા ક્યાંક નિયમ ધર્મની અંદર ચૂક થઈ તો ભગવાન શ્રીહરિ આવી અને તેમની ભૂલને સુધારી છે. મહારાજે પોતે એમ કહ્યું કે ભુજની અંદર જઈ અને અક્ષરજીવન સ્વામીની પાસે જઈ અને પુનઃ વર્તમાન ધારણ કરજો. અક્ષરજીવન સ્વામીની પાસે ભુજની અંદર ગયા અને વર્તમાનને ત્યાં જઈ અને ધારણ કર્યા. સ્વામીએ કંઠી પહેરાવી અને ભક્તજનની આવી નિષ્ઠાથી સ્વામી પણ ઘણા રાજી થયા. પછી તો લાખોજી ભક્ત છે. ભગવાન શ્રીહરિએ જે રીતના આદેશ કર્યો હતો અને સંતોના કહેવા પ્રમાણે પુનઃ એ જ રીતિથી પોતાના ધર્મની અંદર રહી ભક્તિ કરવા લાગ્યા અને ભગવાન શ્રીહરિ પ્રત્યેનો નિશ્ચય અતિ દ્રઢ થયો અને નિયમ પણ અતિશય પાકા પાડ્યા છે. પછી તો નિત્ય ભગવાન શ્રીહરિનું ભજન અને કીર્તન કરતા અને રાત્રે તો કથા કીર્તન ચેષ્ટા હંમેશા પોતે નિયમપૂર્વક કરતા. હવે એક દિવસ ઘટના એવી ઘટે છે કે પોતે પોતાના ઘરની અંદર જ્યારે રાત્રિના સમય નિયમ કરી અને પડી ગયા હતા અને અડધી રાત્રિ થઈ એટલે અડધી રાત્રિએ પોતે કોઈક કારણોસર જાગી અને ઘરની બહાર નીકળ્યા છે. એવા સમયની અંદર પોતાના ઘરના આંગણામાં, હવે અહીંયા તો આંગણા બહુ રહ્યા નથી, અહીંયા તો નથી ઓસરી રહી, નથી આંગણા રહ્યા, સીધા દરવાજા આવી જાય અને જો બહુ સ્નો પડે તો દરવાજાએ ખોલવાની તેવડ ન રહે, કારણ કે એટલો બધો બરફ જામી ગયો હોય, ધક્કો મારો તો ને બહારથી કોકને બોલાવવો પડે, એ આપણા ત્યાંના આંગણા.
કદાચ અત્યારના છોકરાઓને આંગણામાં ખબર પડે યા ન પડે, બાકી દેશની અંદર લઈ જાઓ તો કદાચ આંગણું જોવા મળે. પણ હવે તો જ્યાં તુલસી ક્યારો બનાવ્યો હોય એ આંગણું સમજી લેવું આપણે. ઘરના જે ખૂણામાં તુલસીજીને પધરાવ્યા હોય એને આપણા માટે એ આંગણું સમજી લેવું. તો આ લાખોજી ભગત છે, રાત્રિના સમયે ઘરની બહાર નીકળ્યા અને પોતાના ઘરના આંગણાની અંદર જ્યાં એ સમયે એમણે જોયું તો પૂર્વે પોતાના એક કાકી મૃત્યુ પામી ગયેલા, અકાળે મૃત્યુ થયેલું. મૃત્યુ થયેલું પણ એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ ન હતી કે ન તો એને કોઈ સ્વર્ગ ગતિ પ્રાપ્ત થઈ, પણ હવે એને તો યમના દૂતો લઈ ગયેલા અને એ તો હવે ભૂત થઈ હતી, અસદ ગતિ થઈ હતી, ઈચ્છાઓ બાકી રહી હશે, વાસનાઓ રહી ગઈ હશે, શુભ કે અશુભ કોઈક કારણોસર તેમના કાકી શરીર છોડેલું પણ ભૂત યોનિને પામેલા હતા. હવે એવા સમયમાં રાત્રિના અડધી રાત્રિએ જ્યારે લાખોજી બહાર નીકળ્યા ત્યારે એણે કાકીને જોઈ. હવે આમ અચાનક ક્યાંક કોકને આવી રીતના જુએ જેના ફોટા ઉપર રોજ સુખડનો હાર પહેરાવતા હોય અને એ અચાનક આવી રીતના અડધી રાત્રિએ આમ સામે આવીને ઊભા રહી જાય, એટલે પછી તો શું થાય એ કાંઈ વર્ણવવાની જરૂર નથી, પછીની દશા કેવી હોય. લાખોજીએ જોયું એટલે લાખોજી તો એ જ સમયમાં બીજું કાંઈ જ એણે કર્યું નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણની ઉચ્ચ સ્વરથી ધૂન શરૂ કરી દીધી. અને જ્યાં ધૂન કરવા લાગ્યા એટલે કાકી સામેથી વાચા ફૂટી અને બોલી કે અલા લાખા તું ગભરાઈશ નહીં. હવે કોઈ એમ કે ગભરાઈશ નહીં, પણ આમાં બાકી શું રે, બીપી તો કેટલું વધી ગયું હોય આની અંદર. તો હવે કાકી કહે છે અલા ગભરાઈશ નહીં, તું હું તારી કાકી છું કે, અને હું મૃત્યુ પામી હતી પણ મારી ગતિ નથી થઈ એટલે હું અત્યારે ભૂત થઈ છું અને આ ભૂત યોનિની અંદર રહી અને હું બહુ જ દુઃખી થાઉં છું, તું મારો હવે ઉદ્ધાર કર. પોતાના ભત્રીજાની પાસે પોતાની સગી કાકીએ આવીને એમ કીધું કે તું મારો ઉદ્ધાર કર. ત્યારે લાખાજીએ એમ કીધું કે કાકી તમે તો દાનેશ્વરી હતા, સદાવ્રતી હતા, છતાં પણ આ ગતિ કેમ થઈ? આપણા દાનેશ્વરી હોય સદાવ્રતી હોય એની ગતિ આ થવી તો ન જોઈએ, તો આ ગતિ થઈ કેમ? ત્યારે એના કાકીએ એમ કીધું કે હું જે સદાવ્રત આપતી હતી એ સદાવ્રતની અંદર કેટલાક પાપી જીવો પણ સદાવ્રત લેવા માટે આવતા હતા. હવે એ તો મને તો કાંઈ ખબર હોય નહીં કે કોણ પુણ્યશાળી છે અને કોણ પાપી છે, એ તો કેવી રીતના કોઈ લેબલ થોડું બહારથી મારેલું હોય કે, હવે એનો તો કોઈ ખ્યાલ હતો જ નહીં. પણ હવે એ જેટલાય આવતા હતા એ સદાવ્રતમાંથી અનાજ ખાઈ અને અનેક પ્રકારના પાપને કરતા હતા, જેના કારણે એનું પાપ મને લાગ્યું છે અને હું આ ભૂત યોનિને પામી છું. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે આપણે કોઈ જાણ્યા વગર કોઈને દાન દક્ષિણા ધર્માદો કે પછી એને મદદ કરીએ છીએ, પણ એ ધનનો કે એ સદાવ્રતનો એ ઉપયોગ કેવો કરે છે આપણને ખ્યાલ હોય નહીં. જેમ કે કોઈ ભિક્ષુક આવે અને ભિક્ષુકની કોઈક જરૂરિયાતમંદ હોય અને આપણે એને જરૂરિયાતમંદને અર્પણ કરીએ છીએ, આપણી ફરજ છે અને કરવું જોઈએ, પરંતુ તે પાત્ર છે કે કુપાત્ર છે આપણને ખબર નથી, ત્યારે એ પોતાને મળેલા ધનથી એ ક્યાંક માછલામાર પકડવાની ઝાળને પકડી લાવે અને પછી એ જ ઝાળથી માછલાને પકડે તો અનેક માછલાઓનું મૃત્યુ થાય, તો એનું અડધું પાપ આપણને લાગે કે? આ શાસ્ત્ર કહે છે કારણ કે કુપાત્રને દાન અપાયું હોય એટલે સંતોએ કીર્તનોની અંદર, સંતોએ 64 પદ્યોની અંદર, સંતોએ પદ્ય ભાષાની અંદર સુપાત્રને દાન આપવાની વાત કહી છે અને મહારાજે પણ એ વાત ઉપર ભાર મૂક્યો છે. હવે એટલે અહીંયા લાખાજીની કાકી કે મારા સદાવ્રતમાં આવીને તો ભાઈ ખાઈને જતા હતા અને કેટલાય પાપ કરતા હતા, હવે એ પાપનું અડધું ફળ મારે ભોગવવાનો વારો આવ્યો, પાપ એટલા બધા હતા કે મારું સત્કર્મ ત્યાં કને પૂરું ન રહ્યું અને આજ હું ભૂત યોનિને પ્રાપ્ત થઈ છું અને હું આંખેથી અહીંયા કાંઈ દેખતી નથી. ભૂત થાય તોય ન દેખાય, લો
જીવતા હોઈએ ન દેખાય તો સમજાય, પણ આ તો ભૂત થાય તોય ન દેખાય. એટલે આપણે માનીએ કે બધું અહીંયા કને આપણને આ શરીરની અંદર હાડકા ને લોહી ને માંસ ને આ બધું છે, પણ ક્યારેક યમદંડ વાંચીએ ને સાંભળીએ ત્યારે એમ થાય કે અહીંયા કરવતી લઈને વેતરતા હોય તેથી તો શરીરમાંથી પણ લોહીની સોડ નીકળતી હોય છે, અને આંખે પણ દેખાય નહીં, આંખો ફોડી નાખે. આ આ શરીરને જ માત્ર પીડા, શરીર તો નાશવંત છે, પીડા તો અંદર બેઠેલા જીવાત્માને થાય છે. એટલે કાકી કહે છે તું દયા કર અને મને આમાંથી હવે છોડાવ, કે તારા સિવાય બીજો મારો હવે ઉદ્ધાર કરનાર કોઈ છે નહીં, તું તો ભગવાન સ્વામિનારાયણનો ભગત છે. મહારાજ વચનામૃતની અંદર એમ કહે છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તેના તો 71 કુળનો ઉદ્ધાર થાય. એક ભક્ત થયો હોય જેના કુળની અંદર તેના 71 કુળનો ઉદ્ધાર થાય, તેના ગોત્રમાં કેટલાક ભગવાનના સંત કે ભગવાનના ભક્ત થયા હોય તો પણ તેનો તો ઉદ્ધાર થાય, પરંતુ એ જ કુળ કે એ જ ગોત્રની અંદર ભગવાન કે ભગવાનના ભક્ત કે સંતનો કોઈ દ્વેષી થયો હોય તો એનો ઉદ્ધાર થાય ખરો? સુરાખાચરનો આ પ્રશ્ન છે. ગઢડા કયું વચનામૃત બોલો, હાલો રાવ સાહેબ વચનામૃતનો અભ્યાસ કર્યો હશે. નરેશભાઈ ખરા ટાઈમે થોડું યાદ આવે કાંઈ. ગઢડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત, જેની અંદર સુરા બાપુએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે છે કોઈ દ્વેષી હોય કુળની અંદર, બધા જ કાંઈ ભગવાનના ભક્ત થાય એ કાંઈ જરૂરી નથી, કોઈ પૂર્વે કર્મે કરી અને દ્વેષી પણ થયો હોય તો એનો ઉદ્ધાર થાય, તો થાય તો કેવી રીતે થાય? શ્રીજી મહારાજ એટલું જ બોલ્યા અને માં મહારાજે બે વાત ભાગવતની મૂકી. શ્રીજી મહારાજ કહે છે કર્દમ ઋષિ અને દેવહૂતિ, તો દેવહૂતિએ કર્દમ ઋષિને પતિબુદ્ધિએ કરીને એનો પ્રસંગ કરેલો હતો, પતિબુદ્ધિથી સેવ્યા હતા, પણ કર્દમ ઋષિને વિશેષ સ્નેહ હતો તો તેઓ તેમનો ઉદ્ધાર પણ થયો. એવી જ રીતના માંધાતાની વાત કરી મહારાજે. મહારાજ કહે છે માંધાતા સૌભ્રી ઋષિની 50 કન્યાઓને પરણ્યા છે. હવે આ સૌભ્રી ઋષિની 50 સૌભ્રી ઋષિની સાથે જ્યારે આ 50 કન્યાઓ પરણી તો સૌભ્રી ઋષિના ઋષિએ પોતાના તપોબળથી રૂપ પ્રાપ્ત કર્યું હતું. 60,000 વર્ષનું તપ દાવમાં મૂકી દીધું, રૂપને પ્રાપ્ત કર્યું, તો આ 50 કન્યાઓ સૌભ્રી ઋષિના રૂપને જોઈ કામનાએ કરી અને તેની સાથે સ્નેહ કર્યો. એક કામના રૂપને લઈ અને એની સાથે સ્નેહ કર્યો તો તે બધાનું ઋષિના જેવું કલ્યાણ થયું. તો જેના કુટુંબની અંદર, જેના ગોત્રની અંદર, જેના કુળની અંદર એક ભગવાનનો ભક્ત થાય કે સંત થાય તો તેના વિશે એને સ્નેહ હોય, ભાવ હોય કે ના ભાઈ અમારા કુળની અંદર ભગવાનનો ભક્ત થયો છે, આટલો પણ એને ગુણ આવે. આપણે નથી કરતા પણ એ તો કરે છે. કોક હોય તો એમ કે ના ભાઈ અમારા કુળની અંદર અમારા પરિવારમાં એક ભગત છે કે જે રોજ આખો દી ભગવાનનું ભજન કરે, અને એક અમારા કુળની અંદર એવો ભગત પાક્યો છે કે રોજ હવાર થાય અને ભગવાનનું ભજન કરવા લાગે ને આખો દિવસ ભગવાનના માટે સમય આપે છે. ભગવાનના ભક્તનું આવું મહાત્મય, આવો ગુણ, આવો હેત જો એને રહે તો તેના કુટુંબનું પણ કલ્યાણ થાય છે. મરીને પિતૃલોકની અંદર ગયા હોય, મહારાજ કહે છે મરીને કદાચ કોઈ પિતૃલોકની અંદર ગયા હોય પણ પોતે એમ ત્યાં બેઠા થકા માને કે અમારા કુળની અંદર ભગવાનનો ભક્ત થયો છે, એનો પણ જો આટલો ગુણ લે તો પણ તેનું કલ્યાણ થાય છે. માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, પછી એ સંબંધી હોય કે પછી બીજો કોઈ હોય, પણ તે સર્વેનું કલ્યાણ થાય છે. હવે અહીંયા તો કાકીએ તો કાંઈ કર્યું કે ન કર્યું આપણને કાંઈ ઇતિહાસ ખબર નથી, પણ એટલો ગુણ એણે ચોક્કસ લીધો અહીંયા કે અમારા ભત્રીજો જે છે એ સ્વામિનારાયણનો ભગત છે, અને એવો ભગત છે કે જેને ભગવાન સ્વામિનારાયણ આવી અને દર્શન દઈને જાય છે. હવે એ ભત્રીજો મારું કાંઈક શ્રેય કરી શકશે, એટલે કાકીએ કોઈ દિવસ નહીં ને આજે આવીને સામે ઊભી રહીને કહે છે હવે તું કાંઈક દયા કર અને મારું કાંઈક શ્રેય થાય, મારો આમાંથી તું કાંઈક ઉદ્ધાર કર, તું તારા હાથથી મને પ્રસાદી આપ તો જ મારો ઉદ્ધાર થાય. કાકી કહે છે લાખાજીને,
તારા હાથથી તું મને પ્રસાદી આપ. પ્રસાદીનો મહિમા તો કાંઈક અનેરો છે. શાસ્ત્રોની અંદર પ્રસાદીનો મહિમા આપણે ઘણોય સાંભળી ગયા છીએ. ઘનશ્યામ ચરિત્રની અંદર ભગવાન ઘનશ્યામ મહારાજના બાલચરિત્રમાં અયોધ્યાનો એક પ્રસંગ છે. ભગવાન ઘનશ્યામ પ્રભુ જે સમયમાં ઘરની બહાર બેસી અને પૂરી જમતા હતા, અને એ સમયમાં વાંદર બંદર આવીને એક પૂરી હાથમાંથી ઝપટીને લઈને ભાગ્યો છે. ધરમદાદા ખબર પડી એટલે ધરમદાદા વાંદરાની પાછળ લાકડી લઈને દોડેલા છે, પ્રસંગ આપણે જાણીએ છીએ. અને બીજા વાંદરાઓ વાંદરાની મદદની અંદર આવ્યા રક્ષામાં, એકની સાથે અનેક ભેગા થયા, દાદા પાછળ પડ્યા છે. ઘનશ્યામ મહારાજ કહે છે રેવા દો, હવે લઈ ગયો એને જવા દો. કે પછી દાદાએ ઘનશ્યામ મહારાજને એમ પૂછ્યું કે આ પૂરી લઈ ગયા તો એનું શું? આ તો તમારા હાથનો પ્રસાદ, બહુ બ્રહ્માદિકને પણ ન પ્રાપ્ત થાય. બ્રહ્માજી જેવાને પણ પ્રસાદ લેવો હોય તો મત્સ્યનું રૂપ લઈ અને એ પ્રસાદ લેવા માટે આવે તો પણ એ પ્રસાદ ન મળે. આ તો તમારા હાથમાંથી ચૂંટીને લઈ ગયા તો આનું ફળ શું મળશે? ત્યારે ઘનશ્યામ મહારાજે એમ કીધું, પૂરી લઈને જે ગયો છે હિન્દુસ્તાનનો રાજા થશે, ને બાકીના એની મદદમાં આવ્યા છે એ બધા એના સાગરિતદારો થશે, મદદદારો થશે, આ એનું ફળ. ભગવાન કહે છે હવે એ જે જ રીતે લઈને ગયો છે પણ કાંઈ એ ફળ એને મળ્યા વગર તો કાંઈ રહેવાનું છે નહીં. પ્રસાદનો આ મહિમા છે. શિવપુરાણની અંદર પણ ભગવાન શિવજી પણ આવા કોઈ સત્સંગની અંદર બેઠા હતા, અને એ સમયે પણ પ્રસાદ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે ભોલાનાથે તે જ સમયે ત્યાં જ પ્રસાદને ગ્રહણ કરી લીધો. અને મા ભવાનીએ જ્યારે પૂછ્યું કે આજ મોડું કેમ થયું આવવામાં, તો કહે છે સત્સંગ થતો તો ત્યાં રોકાઈ ગયો, તો કહે છે લાવો પ્રસાદ, તો કે તો પ્રસાદ હું ખાઈ ગયો છું. ત્યારે ભવાનીએ એમ કહ્યું હતું શિવજીને કે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે પ્રસાદ છે એ પ્રસાદ થોડો ઘરે લઈને આવવો જોઈએ, એટલે તમને આ જીપ લોકની અંદર પ્રસાદ આપવામાં આવે છે. કે જે ઘરે હોય ન આવી શક્યા હોય એને પણ એ પ્રસાદનો કણ આપણે આપીએ તો એને પણ એ પ્રસાદ મળ્યાનું ફળ પ્રાપ્ત થાય. પ્રસાદ મણમાં ન હોય, પ્રસાદ તો કણમાં હોય તો એનું ફળ જે છે એ ફળ તો સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. એટલે લાખાજીના કાકી કહે છે કે તું કાંઈક દયા કર અને મને તું કાંઈક પ્રસાદી આપ, જે પ્રસાદીના કારણે આજ મારો કાંઈક ઉદ્ધાર થાય તારા હાથથી, તું સ્વામિનારાયણનો ભગત છે. લાખાજીની પાસે બીજું તો કાંઈ હતું નહીં, પણ લાખાજીની પાસે તો માત્ર ભગવાનનું નામ હતું. અને બેઠા બેઠા ભગવાનનું નામ લેતા હતા, અને ભગવાનના નામનો પ્રતાપ એટલો બધો છે કે જે નામ લેવા માત્રથી જન્મ મરણના સંકટ છે એ સંકટ ટળી જાય છે. સ્વામિનારાયણ ભગવાનનું નામ કોઈ મુખેથી જપે તો તેનું પ્રારબ્ધ કઠણ હોય તો એ કઠણ પ્રારબ્ધમાં પણ તેનું ભગવાન શ્રીહરિ એ પ્રારબ્ધ પોતે લઈ અને પોતાનું પ્રારબ્ધ ભક્તને આપે છે. પ્રભુ ભજે એને બહુ લાભ થાય, જન્મ મરણના સંકટ જાય, સ્વામિનારાયણ મુખે કહે છે તેના પ્રારબ્ધ જો કઠણ હશે તે સારું સતસંગમાં કોઈ આવે અન્ન વસ્ત્ર મળે ને કહાવે, ગરીબ હોય તોય જે નારાયણ તેનો દેહ રહે પ્રભુ પારાયણ. મહારાજે સ્વયં આ વાત બોલ્યા છે. એક સમય વાલે વાત કરી માળા ઉપર બીજો મારો હરી, શ્રીજી મહારાજ બોલ્યા છે. કરી લટકું છાના રાખે વારી, દયા કરીને કેવા વેણ ભરી, પ્રભુ ભજે એને બહુ લાભ થાય, જન્મ મરણ સંકટ જાય, જે ભજે એને લાભ થાય, જે ખાય એનું ઉદર ભરાય, જોયા કરે એનું ઉદર કાંઈ ભરાય નહીં. જે ધનુર્માસના એક મહિનાની અંદર ઠાકોરજીના વહેલી સવારે ભગવાનના દર્શન ધૂન ભજન કીર્તન કથા શ્રવણ કરે એનું શ્રેય થાય, બાકી ઘરે ગોદડામાં હૂતો હોય એનું કાંઈ થાય નહીં.
કારણ કે તું ગોદડામાં ઊંઘતા ઊંઘતા વિચાર કર્યા રાખે, હે ને ઓલો ગયો છે ને કાંઈ વાંધો નહીં પ્રસાદ લઈ આવશે, પણ ભાઈ જે જમે એનું ઉદર ભરાય છે, જે ભજે એના ભગવાન છે, અને જે ભજે એના ભગવાન, જે ભગવાનનું નામ લે તો એનું પ્રારબ્ધ છે એ ભગવાન બદલી નાખે છે. ભગવાન સ્વામિનારાયણનું નામ કોઈ લે તો એના કઠણમાં કઠણ પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ બદલાઈ જાય. ભગવાન પોતાનું પ્રારબ્ધ તે ભક્તને આપે, અન્ન ધન વસ્ત્રે કરી અને ભગવાન તેનું શ્રેય અને કલ્યાણ કરે છે. આપણે માનીએ ભલે કે ડોલર કમાઈએ છીએ, આપણે નથી કમાતા, એ તો સ્વામિનારાયણના પ્રતાપથી આપણને આ બધું પ્રાપ્ત થાય છે, આપણી તો કાંઈ મહેનત છે નહીં. અહીંયા જો આવ્યા હોઈએ ને અહીંયા વેલ સેટ થયા હોઈએ ને રહેતા હોઈએ ને સુખી સંપન્ન પણ જો થયા હોઈએ તો એ પણ ભગવાન સ્વામિનારાયણની જ કૃપા છે, એમના જ આશીર્વાદ છે ને એમનું પ્રારબ્ધ આપણે ભોગવીએ છીએ. એટલે અન્ન ધન વસ્ત્રે કરીને આપણે દુઃખી છીએ નહીં, અને અંત સમયની પણ જે કષ્ટની પીડા છે એની પણ ચિંતા આપણને છે નહીં. પણ હવે કરવાનું શું રહ્યું, આપણે ભગવાનને ભજવાના રહ્યા છે. ત્યારે લાખાજીએ એમ કહ્યું કે કાકી લો ત્યારે આ આ તમને હું પ્રસાદી આપું, એ પ્રસાદી તમે ગ્રહણ કરો, પણ પ્રસાદીની સાથે સાથે મારા પ્રભુનું નામ પણ ભેગું લેતા જજો, કણે કણે ભગવાનનું નામ લેજો અને ભગવાન તમારું શ્રેય કરશે. ઘરની અંદર જઈ ઠાકોરજીને ધરાવેલી પ્રસાદી લાવી લાખાજીએ કાકીને પ્રસાદી આપીને કાકીએ ભગવાનનું નામ લઈ અને પ્રસાદીને જ્યાં જમ્યા ત્યારે અંધકાર મટી અને પ્રકાશ થયો અને ભૂત દેહ ટળી અને દિવ્ય શરીરની તેને પ્રાપ્તિ થઈ છે. ત્યારે લાખાજીને કહે છે, લાખા તું તો સ્વામિનારાયણનો આશ્રિત થયો, તારા કારણે આજ મારો મોક્ષ થઈ ગયો છે, હવે હું લે ભગવાનના ધામમાં જાઉં છું. આમ કહી અને લાખાજીને વારંવાર બે હાથ જોડી વંદન કરી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા 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 દિવ્ય દેહને પામી અને તેના કાકી છે ભગવાનના ધામની અંદર ગયા છે. નંદકિશોર સ્વામી વર્ણન કરે છે કે એક ભગવાનનો ભક્ત જેના કુળની અંદર થાય તેનો પ્રતાપ જો આટલો હોય તો તે જેને ભજે છે એ ભગવાનનો પ્રતાપ તો મુખે કહી જાય કહી શકાય તેમ પણ છે નહીં. એનો પ્રતાપ શું, વેદો પણ નેતિ નેતિ કહી અને અટકી જતા હોય એ ભગવાનના પ્રતાપને આપણે શું કહી શકીએ. પણ એટલું ચોક્કસ સ્વામી કહે કે આપણે ભગવાનનું નામ લઈ અને આપણું પણ શ્રેય કરી અને ભગવાનને ભજીએ. અંતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં લાખાજી પુનઃ ઘરની અંદર જઈ અને અર્ધ રાત્રિ હતી એટલે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનના પ્રભાતના સમયની રાહ જોવા લાગ્યા. આવો ભગવાન અને ભગવાનના ભક્તનો પ્રતાપ, ઐશ્વર્ય અહીંયા કને જાડેજા પરિવારનો, આવા ભક્તોનો અહીંયા કને સ્વામીએ વર્ણન કર્યું છે. આ વાત ઉપરથી આપણે એટલું નિશ્ચિંત રાખવું કે આપણને જે ભગવાન મળ્યા છે એ ભગવાન કોઈ નાના ભગવાન છે નહીં, એ તો બહુ મોટા ભગવાન છે. ભગવાનના સ્વરૂપો બધાએ સરખા, કોઈ નાના નહીં કોઈ મોટા નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના ઇષ્ટ દેવ પ્રત્યેની પોતાને ખુમારી તો હોવી જ જોઈએ. જે તે સંપ્રદાયની અંદર જે ભક્ત જે ભગવાનને માનતો હોય પૂજતો હોય તેના ઇષ્ટ હોય તો તેના પ્રત્યે તેને સર્વોપરીપણું અને પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની ખુમારી તો એની અંદર હંમેશા હોવી જ જોઈએ. તો આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે તો આપણા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો પ્રબળ પ્રતાપ માની અને બસ ભગવાનનું ભજન કરી રાખવું. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે, સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની.